પોરબંદરના રાજવીએ કારસાર ગરમીમાં રાહત મેળવવા સરતાનજીના ચોરા તરીકે ઓળખાતા ગ્રીષ્મઘરનું નિર્માણ કર્યું હતું, પરંતુ ત્યાં મોટે ભાગે તાળા લટકાતા હોવાથી મોટાભાગના પ્રવાસીઓ નિહાળ્યા વગર નિરાશ પરત જઈ રહ્યા છે. પોરબંદરમાં હાલમાં પડી રહેલી આકરી ગરમી અને તાપથી બચવા લોકો અવનવા પ્રયાસો હાથ ધરે છે. કોઈ ઉદ્યોગપતિઓ ઉનાળાની આકરી ગરમીથી બચવા અલાયદા સમર હાઉસ પણ બનાવે છે, તો કેટલાક લોકો એસી અને એરકુલર સહિતની મદદથી ગરમીમાં રાહત મેળવવા પ્રયાસો કરતા હોય છે. ત્યારે શહેરના એક સંગીતપ્રિય અને કળાપ્રિય રાજવીએ શહેરની મધ્યમાં જ એક નમૂનેદાર કળા કોતરણીવાળી ઇમારત ગ્રીષ્મભવનની સ્થાપના કરી હતી. કવિહૃદયના રાજવી સરતાનજીએ વિક્રમ સંવંત 1245માં એટલે કે ઈસવીસન 1785માં ગ્રીષ્મભવનનું નિર્માણ કર્યું હતું, જે સરતાનજીના ચોરા અથવા ગ્રીષ્મભવન તરીકે ઓળખાય છે. રાજપૂત શિલ્પ સ્થાપત્ય ધરાવતા આ ચોરામાં કેટલાય સંગીતજ્ઞો અને કવિઓએ સાહિત્યની રચના કરી છે. રાજવી સંગીતના શોખીન હોવાથી અ પ્લેસ ફોર મ્યુઝિક પણ નામ આપવામાં આવ્યું હતું અને સંગીત સભા માટેના આખંડમાં રાણા સરતાનજીએ બહારની દિવાલો ઉપર વાજિંત્રો લઈને ઉભેલા સંગીતકારોના શિલ્પો તૈયાર કરાવ્યા હતા તથા લાકડાની પણ કોતરણી સાથેનો સમશીતોષ્ણ વાતાવરણવાળો આ સરતાનજીનો ચોરો એક ઐતિહાસિક ઇમારત છે. રાજસ્થાનના રાજપૂત કલા કારીગરોની મદદથી બનાવાયેલ આ ગ્રીષ્મભવનમાં વ્રજ ભાષાના 24 છંદોની પ્રતિમા છે અને વાદ્ય સંગીતો પાસેથી પૂતળીઓ જોવા મળે છે, જ્યારે 4 મૃદંગ પણ જોવા મળી રહી છે. ઇતિહાસવિદોના જણાવ્યા અનુસાર રાજવી સારા કવિ હતા, આથી તેઓ અહીં બેસીને કાવ્યો લખતા હતા. સરતાનજીના ચોરાની મધ્યમાં એક હોજ જેવી જગ્યા બનાવવામાં આવી છે અને અહીં વચ્ચે પાણી ભરવામાં આવતું અને આ પાણીને લીધે અહીં ઠંડક જળવાઈ રહેતી અને સંગીતની સાધના દરમિયાન શીતળતા રહેતી હતી. સરતાનજીનો ચોરો 3 માળની ઐતિહાસિક વિરાસત અને અદ્ભુત શિલ્પનો ખજાનો છે. આ ઇમારતની ડિઝાઇન ફતેપુર શિકરીમાં છે તેવા પંચમહાલની લઘુ આવૃત્તિ જેવી જ છે. ભવનની દિવાલોમાં આજે તો ભાગ્યે જ જોવા મળે તેવા કોડીકામનું જડતર કરાવાયું હતું. કલાના ઉત્તમ નમૂનારૂપ આ ભવનમાં બેસીને રાજવીએ વૃજ ભાષામાં કાવ્યપ્રકાશ તથા અલંકારમાળા જેવા ગ્રંથોની રચના કરી હતી. એક સમયે ગ્રીષ્મભવનની ઇમારતને ન ધણીયાતી છોડી દેવાતા આ ઇમારત અવારા તત્વના અડ્ડો બની ગઈ હતી, જ્યાં એક સમયે સાહિત્ય સાધના થતી તેનું સ્થાન ગંદકીએ લીધું હતું. વારંવાર રજૂઆતો બાદ પુરાતત્વ ખાતા દ્વારા આ પ્રાચીન ઇમારત અંતે પોતાના હસ્તક લઈ લેવાઈ હતી અને ઇમારતનું નવસર્જન થયું હતું. આ સ્થળ શહેર મધ્ય અને મહત્વના પ્રવાસન સ્થળ સુદામા મંદિરની નજીક જ આવેલું છે. તેમ છતાં અહીં મોટે ભાગે અલીગઢી તાળા લટકાતા હોવાથી મોટાભાગના પ્રવાસીઓ આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈ શકતા નથી. અહીં સમય અંગે જાણકારી આપતા કોઈ બોર્ડ પણ મૂકવામાં આવ્યા નથી, તેમજ ત્રણેય સ્થળોએ મોટે ભાગે તાળા જ જોવા મળે છે. ત્યારે તંત્રએ અહીં કાયમી કર્મચારીની નિમણૂક કરી અને આ સ્થળે પણ પ્રવાસીઓ પહોંચી શકે તે માટે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ તેવી પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે. પ્રવાસીઓની ફરિયાદના આધારે પોરબંદર ટાઈમ્સની ટીમે પણ રિયાલિટી ચેક કરતા વેકેશનના સમયમાં પ્રવાસીઓની ભારે ભીડ વચ્ચે પણ ત્રણેય દરવાજે તાળા હતા અને ખાનગી માલિકીની મિલકત હોય તેમ કર્મચારી તાળા લગાવી અને ક્યાંક ચાલ્યો ગયો હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.